કોઈ પણ ધંધો સફળતાપૂર્વક સારી રીતે ચલાવવા માટે આપણે નસીબની જરૂરત તો પડે જ છે, પણ એની સાથે સાથે આવડતની બી જરૂરત હોય છે. આવડત ઘણા લોકોમાં પહેલેથી હોય છે, બટ મેક્સિમમ લોકોને એ આવડત શીખવી પડે છે. ને એ શીખવા માટે કયો કોર્સ કરો એ સવાલ તો તમને થતો જ હશે ને ક્યારેક. એ સવાલનો જવાબ જોઈતો હોય તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આજનો એપિસોડ ઓન્ટરપ્રિન્યોરશિપ પર છે. ઓન્ટરપ્રિન્યોરશિપ એટલે જાતે ધંધો કરવો, જાતે રિસ્ક લેવું, એટલે ઉદ્યોગ સાહસિકતા, એને ઓન્ટરપ્રિન્યોરશિપ કહેવાય છે. આપણે ગુજરાતી છે, આપણા કણ કણમાં ધંધો વસે છે. તો પણ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ઘણા લોકો મોટા પાયે કોઈ પણ ધંધો ચાલુ કરતા હોય છે ને એમાં નિષ્ફળતા મેળવતા હોય છે. એમની આજુબાજુવાળા એ નિષ્ફળતા એમના નસીબ ઉપર નાખી દે છે. પણ તમને જો અગર હું સત્ય કહું ને તો એ નસીબ એકલું આમાં ભાગ નથી ભજવતું. આમાં છે ને કોઈ પણ ધંધામાં એક સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરવી પડતી હોય છે. એક પ્રકારનું તમને આવડત જોઈએ, અને એ અગર જો તમે ડેવલપ કરેલી હશે ને તો કોઈ પણ ધંધો ક્યારે પણ નિષ્ફળ ના જાય. હવે એના માટે જ એક કોર્સની માહિતી હું લઈને આવ્યો છું. હવે છે ને કોર્સની વાત કરીએ પહેલાં હું તમને થોડા આંકડા જણાવી દઉં. રેન્સ્ટેન વર્ક મોનિટર કરીને એક કંપની છે, એ લોકો દર વર્ષે ઘણા બધા સર્વે રિલીઝ કરતા હોય છે, સર્વેના ડેટા પણ રિલીઝ કરતા હોય છે. એ જે 2019નો ડેટા હતો ને એ ડેટા પ્રમાણે ભારતમાં 83% એમ્પ્લોઈઝ, 83% લોકો એવા હતા જે લોકોને નોકરી છોડીને ઓન્ટરપ્રિન્યોરશિપ કરવી છે. 56% એમ્પ્લોઈઝ એવા છે જે કંપનીઓમાં કામ કરે છે ભારતમાં, 2019ના આંકડા કહું છું, કે 56% એમ્પ્લોઈઝ એવું કહે છે કે એમને એમની નોકરી તરત છોડીને પોતાનો કોઈ ધંધો ચાલુ કરવો છે. આજે ભારતમાં 26,000 સ્ટાર્ટઅપ્સ છે. ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ માટેની ઇકોસિસ્ટમ છે. ભારતમાં 63.3 મિલિયનથી પણ વધુ MSME એટલે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે, જે આવી તે જ ઓન્ટરપ્રેન્યોર્સે ચાલુ કરી છે, જે આપણા દેશના GDPનો આશરે 29% ભાગ ભજવે છે. આપણા દેશમાં 12 કરોડથી વધુ લોકોને આ જ MSME નોકરી આપે છે. હવે ભારત છે ને આવા બધા સ્ટાર્ટઅપ માટે એક યોગ્ય જગ્યા છે, કારણ કે ભારતમાં ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને બાયરેક જેવા પ્રોગ્રામ્સ ચાલતા હોય છે. હવે એક બાજુ ધંધા કરવા માટે આપણને એવું હોય છે કે ખાલી સમજની જરૂરત પડતી હોય છે, ચતુરતાની જરૂરત પડતી હોય છે, પણ ધંધામાં પ્લાનિંગની પણ જરૂરત પડતી હોય છે. ડગલે ને પગલે આપણે સક્સેસની તરફ જવાનું હોય છે, ને એ સક્સેસ શું છે એની પરિભાષા પણ સમજવી પડે છે. રેન્સ્ટેનના સર્વે પ્રમાણે જ આપણા દેશમાં 71% એવા લોકો છે જે લોકો ફેલિયરથી ડરે છે. આ એવા એમ્પ્લોઈઝ છે જે લોકો પોતાનો ધંધો ચાલુ નથી કરી શકતા, કારણ કે એમને ડર છે કે એમને કદાચ ફેલિયર તો ના થઈ જાય. હવે આ ધંધાની આવડત તો આપણામાં હોય છે જ, એમાં બી આપણે એવું માનતા હોઈએ છીએ કે યાર ભૂલો થશે, ધંધો કરતા કરતા ભૂલો કરીને જ શીખીશું. એવા કોટ્સ બી આપણે સાંભળતા હોઈએ છીએ કે ફેલિયર ગિવ્સ યુ એક્સપિરિયન્સ, નિષ્ફળતાથી તમને એક્સપિરિયન્સ મળશે. પણ ચાણક્યનું નામ તો તમે સાંભળ્યું જ હશે. ચાણક્ય એક બહુ જ જોરદાર ચતુર્બુદ્ધિવાળા વ્યક્તિ હતા, એ તમને ખબર છે, ઇકોનોમિસ્ટ હતા. હવે ચાણક્ય એવું કહે છે કે તાલીમ વિનાનું સાહસ એ ખતરનાક સમુદ્રમાં હલેસા વગરની નાવ લઈને જવા જેવી વસ્તુ થઈ ગઈ. એટલે તાલીમ મેળવવી બહુ જ જરૂરી છે, અને તાલીમ મેળવવા માટે હું તમને જે ડિગ્રીની વાત કરું છું ને એ ડિગ્રી કોર્સ બહુ જ સારો છે. આ જે કોર્સ છે એનું નામ છે MBA ઇન સ્ટાર્ટઅપ એન્ડ ઓન્ટરપ્રિન્યોરશિપ. હવે કોઈ પણ કોર્સની આપણે વાત કરીએ તો સૌથી પહેલો સવાલ આપણને પેકેજનો થાય છે કે આ કોર્સ પૂરો કરીએ તો પેકેજ કેટલો મળશે. તો તમને હું સાચું કહું ને, આ કોર્સ જોબ સીકર નથી બનાવતું, એટલે એવા વ્યક્તિઓ નથી તૈયાર કરતું જેમને જોબની જરૂરત હોય, પણ જોબ ક્રિએટર્સ બનાવે છે. એટલે એવા વ્યક્તિઓ તૈયાર કરે છે જે લોકો નોકરીઓ તૈયાર કરે છે, ક્રિએટ કરે છે, જેમાં બીજા લોકોને નોકરી આપે છે. તો હવે આ કોર્સ ક્યાંથી કરવાનો? તો એનો જવાબ છે આઉટલુક આઈકેર ઇન્ડિયા યુનિવર્સિટી રેન્કિંગ 2020માં ભારતની ટોપ 20 પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાંથી એક ગણપત યુનિવર્સિટી, જેને GSIRFમાં ગ્રેજ્યુએશન આઉટકમમાં 2020માં 5 સ્ટાર્સ પણ મળ્યા છે. ગણપત યુનિવર્સિટીએ આ વર્ષે MBA ઇન સ્ટાર્ટઅપ એન્ડ ઓન્ટરપ્રિન્યોરશિપ કરીને એક નવો કોર્સ ચાલુ કર્યો છે. હવે આ કોર્સ અને ગણપત યુનિવર્સિટી કેમ હું નામ લઉં છું ને એ પણ તમને કહી દઉં. ગણપત યુનિવર્સિટી શું કરે છે, એ ઇન્ડસ્ટ્રીની માંગ મુજબ કોર્સ ડિઝાઇન કરે છે. એ કોર્સ ડિઝાઇન કરીને એ પ્રમાણે એનું એકેડેમિક્સ તૈયાર કરે છે, અને એ જે એકેડેમિક્સ તૈયાર કરે છે એના પછી એ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સને બોલાવીને એ એકેડેમિક્સ સ્ટુડન્ટ્સને ભણાવે છે. આ એક ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ અને સાયન્ટિફિકલી ડિઝાઇન કોર્સ છે. હવે આ જે MBA ઇન સ્ટાર્ટઅપ એન્ડ ઓન્ટરપ્રિન્યોરશિપ કોર્સ છે ને એમાં કઈ કઈ વસ્તુઓ ઇન્કલુડેડ છે? તો સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિ યુનિટની સ્થાપના કઈ રીતે કરવી એ એમાં આવી ગયું. તે યુનિટના વિકાસ અને મેનેજમેન્ટની કાર્યપદ્ધતિ, માર્કેટિંગ સ્કિલ્સ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, પછી ફાઇનાન્શિયલ સ્કિલ્સ મેનેજમેન્ટ, પછી સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગ, એટલે આપણે અગર જો ધંધો કરીએ તો આપણે જે જે નિર્ણયો લેવા પડતા હોય એ બધી વસ્તુઓ આપણને શીખવાડવામાં આવે.
પછી એમાં બીજી ઘણી બધી એડિશનલ વસ્તુઓ પણ શીખવાડવામાં આવે છે, જેમ કે પ્રેક્ટિકલ નોલેજ. એટલે ધંધાનું આપણને એક્ચ્યુઅલ પ્રેક્ટિકલ નોલેજ આપે, ફક્ત બુક્સનું જ્ઞાન ના આપે. પછી હેન્ડ ઓન પ્રોજેક્ટ એન્ડ ઇન્ડસ્ટ્રી, એટલે આપણને પ્રોજેક્ટ સોંપવામાં આવે કોઈ પણ ઇન્ડસ્ટ્રીનો, એનો આપણને એક્સપિરિયન્સ મળે. રિસ્ક મેનેજમેન્ટ શીખવાડવામાં આવે. અને ફાઇનાન્શિયલ રિસોર્સ મેપિંગ, એટલે ફાઇનાન્સના સાધનોનું મેપિંગ કરતા પણ શીખવાડે. પછી આ જ કોર્સ છે ને, આ કોર્સમાં આપણને બીજા પણ ઘણી બધી વસ્તુઓ શીખવાડવામાં આવે છે, જેમ કે ફેમિલી બિઝનેસ. એટલે તમારે જો અગર તમારા ઘરમાં ઓલરેડી બિઝનેસ છે, તો એ બિઝનેસમાં જઈને એ બિઝનેસનું એક્સપાન્શન કઈ રીતે કરી શકો છો, એનું ડાયવર્સિફિકેશન કઈ રીતે કરી શકો છો, એટલે એ બિઝનેસમાં તમે બીજા કોઈ પ્રોડક્ટના બીજા નવા બિઝનેસ ચાલુ કરીને એને મોટું એમ્પાયર કઈ રીતે ઊભું કરી શકો છો. અને સાથે સાથે સસ્ટેનેબલ સ્ટ્રેટેજિક પ્લાનિંગ, જે મેં તમને પ્લાનિંગની વાત કરીને કે જે ડગલે ને પગલે આપણે કોઈ પણ બિઝનેસમાં પ્લાનિંગ કરવાનું હોય, એ પણ આ કોર્સમાં આપણને શીખવાડવામાં આવે છે. હવે આ કોર્સની ફેકલ્ટી છે ને, એ પણ ખૂબ જ સારી હોય છે. સૌથી પહેલાં તો એમાં આ જ કોર્સ કરેલા પીએચડી પ્રોફેસર્સ હોય છે આપણને શીખવાડવા આવે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ મોટા મોટા આપણને શીખવાડવામાં આવે, જે આપણા દેશમાંથી કે પછી બીજા ઘણા બધા દેશોમાંથી પણ આવતા હોય છે. એટલે સક્સેસફુલ બિઝનેસમેન આપણને જ્યારે કોઈ પણ વસ્તુ શીખવાડે, તો એ સાચી જ શીખવાડતા હોય છે, અને એમને જોઈને આપણે ઘણી બધું શીખતા જ હોઈએ છીએ. એની સાથે સાથે ગવર્મેન્ટમાંથી પોલિસી જે તૈયાર કરે છે, ગવર્મેન્ટના પોલિસી મેકર્સ અને બેન્કિંગ અને ફાઇનાન્સના એક્સપર્ટ્સ પણ આમાં ફેકલ્ટી બનીને આવે છે. તો પછી સવાલ એ થાય છે કે ગણપત યુનિવર્સિટી જ કેમ કીધી મેં તમને? કારણ કે અહીંયા ફૂલ્લી ફંક્શનલ ઇન હાઉસ ઇન્ક્યુબેશન સેન્ટર છે. પછી બીજું, ગુજરાત સરકારે ગણપત યુનિવર્સિટીને એક નોડલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે તૈયાર કર્યું છે સ્ટાર્ટઅપ્સ માટે. જે સ્ટાર્ટઅપ્સમાં ઘણી બધી સહાયતા સરકાર આપતી હોય છે, અને એનું નોડલ ઇન્સ્ટિટ્યૂટ જ ગણપત યુનિવર્સિટી છે. અને ગણપત યુનિવર્સિટીમાં ઘણા બધા એક્સપર્ટ્સ આવતા હોય છે, અને મેન્ટોર્સ પણ આવતા હોય છે, જે આપણને ઘણી બધી વસ્તુ શીખવાડી જતા હોય છે. પછી ગણપત યુનિવર્સિટીના જે પ્રેસિડેન્ટ છે ને, એમણે એક નવી ફર્મ ચાલુ કરી છે, ગણપત બિઝનોવેશન પ્રાઇવેટ લિમિટેડ કરીને. હવે આ જે ફર્મ છે, આ એક પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ છે, જેનું મેઇન હેતુ એક જ છે કે સારા સારા સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરવાનું. એટલે જો અગર તમે આ યુનિવર્સિટીમાંથી MBA ઇન સ્ટાર્ટઅપ એન્ડ ઓન્ટરપ્રિન્યોરશિપ કોર્સ કર્યો હશે ને, તો ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્વેસ્ટર બી કદાચ તમારે શોધવા નહીં જવું પડે, અગર તમારું સ્ટાર્ટઅપ સારું હશે તો. પછી સવાલ એ થાય છે કે આ કોર્સનો ટાઈમ પીરિયડ કેટલો છે? તો MBA ઇન સ્ટાર્ટઅપ એન્ડ ઓન્ટરપ્રિન્યોરશિપ 2 વર્ષનો કોર્સ છે. અને આ કોર્સમાં એડમિશનની કે બીજી કોઈ પણ માહિતી જો તમારે જોઈએ છે ને, તો આ કોર્સના ચેરપર્સન પ્રોફેસર રેમી મિત્રાને તમે સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને વધુ માહિતી પણ મેળવી શકશો. અગર તમને આ જરૂરી લાગે છે ને, તો બધાની જોડે શેર કરી દેજો. આ માહિતી તમને ગમી છે તો લાઇક કરજો, અને બધા જ ન્યૂઝ માટે VTVGujarati.com જોતા રહેજો.